ઉપલેટાથી માધવપુર જવા માટે નિશુલ્ક બસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. માધવપુરમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય મેળામાં જવા માટે બસ ઊભી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના સાધુ સંતો વૈષ્ણવ સંપ્રદાય કૃષ્ણપંથી ભક્તો ઇસ્કોન મંદિરના અનુયાયીઓ સહિતના શ્રદ્ધાળુઓ માટે રાજકોટ જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક બસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માધવપુરમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય મેળામાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 13 બસ ઉપડશે. રાજકોટના 5 તાલુકાના લોકો 60 વ્યક્તિઓના બેસવાની ક્ષમતા ધરાવતી કુલ 65 બસ મારફતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવશે. વિપુલ ધામેચા, જેડેશ ટીવી, ઉપલેટા. અગિયારસના પવિત્ર તહેવાર નિમિત્તે રૂકમણી વિવાહનું આયોજન માધુપુર મુકામે હોવાથી અમે લોકો ઉપલેટા શહેરના 13 બસ મૂકેલ છે અને 13 બસોમાં બધી બહેનો દર્શન માટે શ્રી રૂકમણી વિવાહના દર્શન કરવા માટે કૃષ્ણ ભગવાનના પાવિત્ર સાનિધ્ય ધામમાં અમે લોકો જઈ રહ્યા છીએ. મામલતદાર સરકારના આદેશથી અમારે ઉપલેટાની 13 બસો ફાળવવામાં આવી છે. આ બસોમાં બધા બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક પવિત્ર સંસ્કૃતિનો વારસો ભૂલે નહીં અને સંસ્કૃતિના જે સંસ્કૃતિનું દર્શન થાય અને આપણે પહેલાંનું બધું ભૂલાય નહીં એ રીતે બધા બહેનો નક્કી કરીને સરસ રીતે આયોજન કરીને બધા બહેનો અત્યારે અમે માધુપુર મુકામે જઈ રહ્યા છીએ અને ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામો અવનવી એક્ટિવિટી તેમજ ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના દર્શન કરી અને અમે લોકો ધન્યતા અનુભવીએ છીએ. અસ્તુ જય.